સપ્ટેમ્બર આખામાં 12-13 ઇંચ જેવો વરસાદ છે અને એમાં ક્યાંય ગેપ નથી. આવે 4-5 દિવસનો ગેપ આવે, બાકી આખા સપ્ટેમ્બરમાં ઓગસ્ટ કરતા વરસાદ વધારે છે. આ નવરાત્રી 10 ઓક્ટોબર સુધી વરસાદ ચાલુ રહે, પછી વિદાય લેશે. દેવરાણા ગામ, તાલુકો માંગરોળ, જિલ્લો જુનાગઢ. હું આવી ગયો છું આજે દેવરાણા. દેવરાણામાં એક નિલેશભાઈ ગામી કરીને ખેડૂત છે. આ ખેડૂત છે પણ સાથે સાથે હવામાન વિભાગના નિષ્ણાંત પણ છે. આ વર્ષોથી પરંપરાગત ક્યારે વરસાદ થશે, કેટલો વરસાદ થશે, આમની પૂરેપૂરી માહિતી એમની પાસે હોય છે. મને એમ લાગે એ જાણકાર પણ છે. આવો, હું અને મારો મિત્ર સાગર જોશી આજે અમદાવાદથી અમે દેવરાણાની મુલાકાત આવ્યા છે. હું તમને મળાવું નિલેશભાઈને. નિલેશભાઈ, મને એમ છે ખેડૂતને સાથે હવામાન નિષ્ણાંત પણ છે. આપણે એની પાસે જાણીએ વરસાદનું આવનાર દિવસોમાં કેવું ચિત્ર છે અને કેવી સ્થિતિ છે. બરાબર. હું નિલેશભાઈ ગામે એક પરંપરાગત હવામાન વિભાગનું જોવે છે. જે રીતે તમે માર્કેટમાં બીજા ટર્મે મેટ્રોલોજિસ્ટ હોય છે અને નકશાવાળા હોય છે, એવી રીતે આ ભાઈ છે એ પરંપરાગત આપણા જે ગર્ભ છે, પછી જે વાદળાઓ છે, એની જે સ્થિતિ અને એમના આધારિત વરસાદ જોવે છે. કેવો વરસાદ પડે, કેટલા વાગે, ક્યારે પડશે વગેરે વગેરે જોશે. હું તમને મળાવું નિલેશભાઈને. આપણે એની પાસે જાણીએ કે હવે 2 મહિના ચોમાસાના બેસા છે અને હવે આવનાર દિવસમાં કેવી સ્થિતિ છે. નિલેશભાઈ, રામ રામ. રામ રામ. મજામાં? મજામાં. હવે તમને કેવું લાગે, આ હવે 2 મહિના બાકી છે તો વરસાદ કેટલો થશે? આ માની લો કે જન્માષ્ટમી આસપાસ કેટલો વરસાદ થશે? હવે જે આ 26 તારીખ થી રાઉન્ડ આવવાનો છે અમારે આ વિસ્તારની અંદર, એ રાઉન્ડ 10-12 ઇંચ નો છે અને 5 સપ્ટેમ્બર સુધી એક ધારો ચાલુ રહેશે. તો માની લો કે તમારા જ વિસ્તારમાં આવશે, અમારા વિસ્તારમાં નહીં આવે, રાજકોટમાં નહીં આવે, સુરેન્દ્રનગરમાં નહીં આવે. ના, સાર્વત્રિક વરસાદ છે આખા ગુજરાત માટે, પણ અમારો હજી બાકી છે એટલે 26 તારીખે અમારે અહીંયા ચાલુ થાય. નકર તો 2 દિવસથી આ બીજે ચાલુ થઈ ગયો છે, પણ અમારે અહીંયા 26 તારીખથી ચાલુ થાય છે. બીજા મારે તમને કેવું હતું કે તમે કેના આધારે જોવો છો, તમારો જોવાની જે સ્ટાઇલ છે, તમારું પ્રમાણભૂત સ્ટાન્ડર્ડ શું છે, તમે ક્યાં આધારે? અમારું જે જોવાની પ્રતિ છે એ કારતક મહિનાની 11 થી સ્ટાર્ટ કરવાનું. 195 દિવસે જે કચ્છ કાતરા હોય એ એના આધારે નક્કી કરવાનું કે તે દિવસે કચ્છ કઈ રીતના આવ્યો છે, કઈ દિશામાં જાય છે, કેવી રીતના એ વાતાવરણ આખો દિવસનું રાતનું જોવાનું, ઠાર આવ્યો, ઝાકર આવ્યું, એ બધું જોવાનું, એના ઉપર નક્કી થાય કે કેટલો વરસાદ થવાનો છે. અચ્છા, પણ તો તમને શું લાગે, આ માની લો કે અત્યારે જે ઘટ છે એ 27% અમુક જિલ્લામાં ઘટશે ગુજરાતમાં? સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, રાજકોટ ગ્રામ્ય, રાજકોટ જામનગર ગ્રામ્ય, મહીસાગર, આ એવા જિલ્લા છે એમાં વરસાદની 27% ઘટશે, તો આ પૂરી થઈ જશે? ના, એ લોકોની ઘટ નહીં પૂરી થઈ. સ્ટાર્ટથી જે જિલ્લાને જે જગ્યાએ વધારે તાલુકામાં વરસાદ થયો ત્યાં કાયમ માટે આ વર્ષે વધારે રહેશે. જ્યાં ઘટ રહી છે ત્યાં છેલ્લે સુધી થોડી ઘટ ને ઘટમાં જ જાય. વરસાદ થાય તો થોડો ઓછો થાય ત્યાં, અને જ્યાં વધારે થયો છે એવા જે જિલ્લા ને તાલુકા છે ત્યાં વધારે જ થવાનું. અખંડ વૃષ્ટિ થાય છે અહીં, તમારે એટલો પડ્યો છે, અમારે ત્યાં બોટાદમાં ઓછો પડ્યો છે, આવું કેમ છે, તમને શું લાગે? એમાં એવું છે કે હવે સૂર્ય જે દિશામાં નમે છે ને એ બાજુ વરસાદ જાય છે. આપણી પાસે 10 વર્ષ સારા હતા, હવે એની અંદર 6 વર્ષ, આ વર્ષ થઈને 6 વર્ષ તો વયા ગયા છે. હવે આપણી પાસે 4 વર્ષ એવા છે કે એની અંદર પુષ્કળ વરસાદ થાય, પછીથી ઘટતો જવાનો છે. સૂર્ય નમતો જાય છે રાજસ્થાન ઉપર, તો ત્યાં વરસાદ વધી જાય અને આપણે અહીંયા ઘટી જાય. તમે પવનો માટે આમ કેવું માનો છો? અત્યારે આ લોકો તમારા બધા જ્યોતિષ વાળા હોય અથવા પસંદીદા હોય, પવન ને બહુ માને છે, તમે શું માનો છો કે આ પવન જોવા થાય, પેલો જોવા થાય, તમારું શું? એવો એક જ દિવસ હોય આખા વર્ષની અંદર, અખાત્રીજની જે દિવસ હોય ત્યારે જોવાનો, હોળીનો દિવસ હોય ત્યારે પવન જોવાનો, એ 15 મિનિટ, 1/2 કલાક, 2 કલાક, એવું અલગ અલગ દિવસમાં અલગ અલગ રીતે પવન જોવાનો હોય, એના ઉપર આખા વર્ષનું વરસાદનું તારણ નીકળે છે. સપ્ટેમ્બરમાં કેટલો વરસાદ? સપ્ટેમ્બર આખામાં 12-13 ઇંચ જેવો વરસાદ છે અને એમાં ક્યાંય ગેપ નથી. આવે 4-5 દિવસનો ગેપ આવે, બાકી આખા સપ્ટેમ્બરમાં ઓગસ્ટ કરતા વરસાદ વધારે છે. તો નવરાત્રીમાં ઓક્ટોબરમાં વરસાદ થશે? આ નવરાત્રી 10 ઓક્ટોબર સુધી વરસાદ ચાલુ રહે, પછી વિદાય લેશે ગુજરાતમાંથી.
બરાબર. પછી તમે આ નકશા વાળું જો, અરબી સમુદ્ર વાળું જો, બંગાળની ખાડીમાં લો પ્રેશર આવ્યું કે સર્ક્યુલર સિસ્ટમ બની, તમે એમાં કઈ જાણો કે? ના ના, એ ટૂંકા ગાળાની આગાહી છે, એ એમાં નહીં માથું મારવાનું. લાંબા ગાળાની એપ્રિલ મહિનામાં શેડ્યુલ બનાવી અને જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં આપી દેવાનું. તો તમે લાંબા ગાળાને જ માનો છો? આ લાંબા ગાળાનું નહીં, આપણું સાચું જ પડે છે. 80-90% આપણું સાચું આવે છે ને. 1-10 નંબરમાં મારો જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં 50 વ્યક્તિ આગાહીકાર છે, એમાં 1-10માં હું આવું છું. અચ્છા, તમને એમ કહો તો લોકો તો એવું, આ લોકો તો કહે કે આવશે હમણાં, ધમરોડી નાખશે બંગાળની ખાડી વાળા, તો એ લોકોનું અનુમાન એટલું બધું પરફેક્ટ નથી હોતું ના. એ 3 દિવસ પહેલા એવું કહેતા હતા કે જુનાગઢ ઉપરથી સિસ્ટમ નીકળે, છેલ્લા 2 દિવસથી એવું કે રાજસ્થાન બોર્ડર ઉપરથી જાય છે. તો અમે એવું નથી કહેતા, અમે તો એપ્રિલમાં જ કહી દીધું હતું કે 26 તારીખથી ગુજરાત આખામાં વરસાદ સાવરતી થાહે થાહે થાહે, અને એ આવી રહ્યો છે. બરાબર. પણ આ તો પછી તમારા જે તમે જે બધું ભેગું કરો છો, એ કઈ રીતે કરો? આખા વર્ષનું બધું આખું કઈ બનાવો છો? લિસ્ટ બનાવો? હા, લિસ્ટ બનાવો, તારીખ વાર લખવું પડે કે આ તારીખે આ રીતના કોસ બંધાણો છે, ઉત્તરમાંથી દક્ષિણમાં ગયો કે ઉત્તરમાંથી પૂર્વમાં ગયો, પશ્ચિમમાં ગયો, કઈ બાજુ જાય છે, એ બધું લખવું પડે. કચ્છ આસો છે, પાત્રો છે, એ બધું લખવું પડે. સાંજે ગરી ગયો કે રહી ગયો, એ બધું જોવું પડે, એ આખો દિવસ જોવું પડે. ને હું આ વાડી વિસ્તારમાં રહું એટલે આ પરફેક્ટ કરી શકું. તમે આ ટીટોળીને ઈંડા વાળું માનો છો? ઓતો કો બીજા મળે ટીટોળીને ઈંડા મોકે તો શું થાય? ના ના, એ વાત ખોટી છે. હમણાં ટીટોળીના ઈંડા તળાવની અંદર તણાતા જતા હતા, એ પણ જોયેલા છે આપણે, વિડીયો વાયરલ બહુ થયો હતો, એટલે એ હવે નહીં જોવાનું. પણ આ જે આપણે છે ને ઝાડ, એના મોર, પશુ પંક્ષી, એનું બહુ રહેતું નથી. ક્યારેક 3 વાર આંબામાં મોર આવે છે. આ વખતે આંબા નહોતા આવ્યા તો કેમ એટલો વરસાદ થયો હું એવું કહું. આ વખતે કેરીનો મોર બરી ગયો હતો તો કેમ વરસાદ વધારે થયો? પછી નીલેશભાઈ, ક્યારે એવું કોઈ આમ નક્કી કર્યું હોય કે આટલા આ મગફળી વાવી છે, કેટલો પાક આ વરસાદ થાય, તો એ એમ સામ સૂત્ર ઉતરું હોય? ના, એવું કઈ બહુ હતી. અમારે અહીંયા મગફળીનો હબ છે, એટલે કદાચ ને અમારા આ એટલા વિસ્તારમાં કદાચ ને 1 દિવસમાં 25-30 ઇંચ થઈ જાય, પાણી ભરાઈ જાય, તો સમતર જગ્યા એટલે પાણી વયું જાય, એટલે મગફળીને કોઈ નુકસાન નહીં. તમે તમારું અનુમાન પરફેક્ટ ઘણી કોઈ પડ્યું ખરું તમને લાગ્યું? તમે જે અનુમાન મારો છો કે આ તારીખ વાવણી થઈ જશે, આ તારીખ બીજો વરસાદ થાય, આ તારીખ ત્રીજો વરસાદ થાય, આ જન્માષ્ટમી વરસાદ થાય, તમારા અનુભવ પ્રમાણે કેટલી વખત સાચું પડ્યું હું એવું કહેવા? એવું તો અત્યાર સુધીમાં હું 15 વર્ષથી આગાહી આપું છું જુનાગઢ કૃષિ યુનિવર્સિટી. એ પહેલાં હું મારી રીતે બધું કરતો, હું મારી રીતે મારા ખેતીમાં જરૂર પડતી એ પ્રમાણે હું કરવી રહેતો. આ વખતે મને ખબર હતી કે 5-10 વરસાદ વધારે છે તો આપણે માંડવી મોડી વવાય, એટલે આ વખતે મેં મોડી વાવી, નહીં તો 24-5 મારું વાવેતર પૂર્ણ થઈ ગયું હોય. આ વખતે મેં 7 તારીખે ચાલુ કર્યું ને 18 તારીખે પૂરું કર્યું. માંડવી પાડે અને વાવે છે. લોહી છે, આજુબાજુ ઘણા બધા ગામડા છે, તો તમને કોઈ મિત્ર પૂછે કે આ ભાઈ નીલેશભાઈ મારે આવું કરવું છે, તમે જાણો છો તો મળવા આવે, પૂછવા આવે? ફોન થી પૂછી લે, કોઈ મળવાનો આવે અત્યારે સમય. હા, ફોન નંબર અત્યારે બધા પાસે પૂછે ખરા. હા, પૂછી લે કે હવે શું થાય, પાણી પાયે કે ન પાયે, કે આ સમયમાં વવાય, કે હવે 2-4 દિની વરાપ રહે તો અમારે મગફળી કાઢવી છે. તો હું એમ કહું કે 5 દિવસનો ગાળો છે, તમે હકેલી હગો તો કાઢજો, અને બહુ નુકસાની થતું હોય તો પણ કાઢી નાખજો. ના, એવું મારે નથી બેન, કે મને કોઈનો પછી ફોન આવ્યો હોય, કોઈ એવું થયું જ નથી. હું પરફેક્ટ જ હોય, 100% વિશ્વાસથી જ આપું અને 100% વિશ્વાસ રાખું કે આ આ રીતના જ થવાનું છે ને, એમ જ થાય. તો આ જન્માષ્ટમીમાં લોકોને કે પાણી નહીં પાવાનું? ના, જે ઓરવેલી માંડવી છે, જેને જમીન આછી છે, એ બધાને પાણી ચાલુ કરાવી દીધું છે, અને જે વાવણીની માંડવી છે, ખેતર જાડા છે, એને બધાને રોકાવી દીધા છે કે પાણી ન પાડે, વરસાદ થઈ જાય, વરસાદ થઈ જશે. નવરાત્રિમાં છે, એને કઈ વાંધો નહીં. બરાબર.
પછી આ તમારા પેલામાં કઈ જોવામાં આવે કે દિવસે દિવસે આવું બધું અખડ બંતર થાય છે તો એનું કારણ શું છે? ઠેકડા ઠેકડી વરસાદ બને છે આય તાય વાત, એનું પાછું તમે શું માનો? એમાં એવું છે કે અત્યારે તો બધે એવું એક જ વસ્તુ હાલે છે માર્કેટમાં કે ગ્લોબલ વોર્મિંગ, જે વાતાવરણ આપણે માનવે જ બગાડ્યું છે અને માનવને જ નડે છે એ પાકું છે, એના હિસાબે બધું વિખાઈ ગયું છે. કે પેલા 15 વર્ષ પહેલા ક્યાંય વાદળું ફાટ્યું અને 4-5 ગામમાં 1 કલાકમાં કે 2 કલાકમાં 8-10 કે 15 ઇંચ વરસાદ પડતો નહોતો, છેલ્લા 3 વર્ષથી એવું ચાલુ થઈ ગયું છે. એટલે એનું કારણ આ જ છે કે માનવે પર્યાવરણને બગાડ્યું. એક છેલ્લો પ્રશ્ન, લોકો માર્કેટમાં બે પ્રકારના ખેતી કરે છે, કેમિકલ વાળા છે અને ઓર્ગેનિક વાળા છે, તમે કેમાં માનો? મારી પાસે 1 એકર છે એ પ્રાકૃતિક છે અને બાકીનું 2 એકર છે એ પેસ્ટિસાઇડ વાળું છે. બે કેમ રાખ્યા? એક હારે કોઈ દિવસ ખેડૂને ક્યાંય છલ્લા ન આપી કે તમારી પાસે 2 એકર છે તો 2 એકરમાં પ્રાકૃતિક ચાલુ કરો તો 2 વીઘા વેચાઈ જાય. એટલા માટેથી આપણે ધીરે ધીરે આગળ વધવાનું, પેલા 2 એકરમાં ચાલુ કરીએ, પછી એમાં સારું થઈ જાય, પછી પાછું 2 વીઘા, પછી પાછું 2 વીઘા, એ રીતના આગળ વધવાનું છે. હું એવું કહું, કોઈ પણ ગમે એ આવે તો પેલા 2 વીઘાથી જ ચાલુ કરવાનું, અથવા તો આપણી પાસે જેટલી જમીન હોય એના 1/10 ભાગમાં કરવાનું. ઓકે, તો આ નિલેશભાઈ છે, ખેડૂત છે અને પોતે અનુભવી છે, દેવરાણા ગામ અને દેવરાણા ગામ છે એમનું, માંગરોળ તાલુકાનું ગામડું છે. મને એવું લાગે છે કે એમની જે વાત છે એ એક્સપિરિયન્સ વાળી છે. ગુજરાતના ખેડૂતો જોતા હોય, તમને વરસાદ વિશે વધુ કોઈ રસ હોય, ઇન્ટરેસ્ટ હોય, શોધતા હોય યુટ્યુબમાં, તો તમારા માટે આ મુદ્દો અથવા વાત જાણવી જરૂર છે. બસ હું એના નંબર ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈ, તમને ક્વેરી હોય તો પૂછજો. એ ખેડૂત છે, ખેડૂતની કોઈ ધંધો કે પોલિસી કે બિઝનેસ કે મોટું એવું કંઈ હોતું નથી, એ તો બિંદાસ હોય. બરાબર, બસ આટલું. જય જય ગરવી ગુજરાત.